नमस्कार मित्रों, स्वागत है अपनी आ यूट्यूब चैनल ट्रिक गुजराती में। तो मित्रों, आजना वीडियो में अपने मुख्यमंत्री बाळ सेवा योजना अन्वये फॉर्म केवी रीते भरवू, ते फॉर्म तमने क्यांथी मळी रहेशे ते अंगेनी संपूर्ण माहिती मेळवीशुं। ते पहला जो अपनी आ चेनल पर नवा आवेला होय अने चेनल ने हजु सुधी सब्सक्राइब न करी होय तो चेनल ने सब्सक्राइब करी बाजू में रहेल बेल आइकॉन प्रेस करीने ऑल नोटिफिकेशन चालू करी लेवा विनंती, जेथी करी अपनी चेनल पर ज्यारे पण नवी माहिती मुकवामां आवे त्यारे ते माहितीना विडियोनो नोटिफिकेशन तमारा मोबाइल पर मळी जाय। तो चालो शुरू करीए आजनो आपणो आ टॉपिक। तो दर्शक मित्रों, आप सौ जाणो छो अने अगाउ पण आपणे विडियो द्वारा माहिती आपेल छे के माता पिता गुमावनार बाळको माटे एक महत्वनी योजना गुजरात सरकार द्वारा अमलमां मूकवामां आवेल छे, जेनुं नाम छे मुख्यमंत्री बाळ सेवा योजना। अने आ योजना अन्वये छे ते जे कोरोना काळमां अनाथ बनेल बाळक होय तेओने 4000 ની સહાય દર મહિને આપવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવેલી છે। તો મિત્રો, આ યોજના અન્વયે 4000 ની સહાય મેળવવા માટે ફોર્મ કેવી રીતે ભરવું, તેના માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે તે અંગેની સંપૂર્ણ માહિતી છે તે આપણે આ વિડીયોમાં મેળવીશું। તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો જેથી કરી અને ફોર્મ ભરવા અંગેની તથા તેના સાથે કયા કયા ડોક્યુમેન્ટ જોડવા તે અંગેની સંપૂર્ણ માહિતીનો તમને ખ્યાલ આવી જાય। તો ચાલો હવે આપણે તે ફોર્મ જોતા જઈએ અને ફોર્મમાં શું શું વિગતો ભરવાની છે તેની વિગત પણ આપણે જોતા જઈશું। તો મિત્રો, જે નિયામક સમાજ સુરક્ષા ખાતું ગાંધીનગરનો તારીખ 17/6/2021 પત્ર છે તેની સાથે ફોર્મ જોડી અને જે તે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી તથા જિલ્લા બાળ સુરક્ષા અધિકારીશ્રી તમામને મોકલવામાં આવેલો છે તેનો વિષય આપણે જોઈ લઈએ કે વિષય શું છે અને ત્યાર પછી તેની આગળની વિગતો આપણે જોતા જઈએ। તો મિત્રો, આ પત્રનો વિષય છે COVID-19 મહામારીના સમયગાળા દરમિયાન અનાથ બનેલ બાળકોને સહાય કરવા બાબતે મુખ્યમંત્રી બાળ સેવા યોજનાની અમલવારી બાબત આ વિષય તળે છે તે આ પત્ર લખવામાં આવેલો છે અને તેની સાથે યોજનાનું ફોર્મ પણ જોડી અને જે તે સમાજ સુરક્ષા અધિકારી અને જિલ્લા બાળ સુરક્ષા અધિકારીને મોકલવામાં આવેલ છે। તો હવે આપણે ફોર્મ જોઈએ અને તેમાં શું શું વિગતો ભરવાની છે તેની પણ વિગતવાર ચર્ચા કરતા જઈશું। તો મિત્રો, આપ સૌ જોઈ શકો છો કે આપની સામે આ ફોર્મ આવી ગયું છે, મુખ્યમંત્રી બાળ સેવા યોજના અરજીપત્રક। તો આ અરજીપત્રકમાં સૌ પ્રથમ આપણે અહીંયા ડાબી બાજુએ જોઈશું તો અરજદારના વાલીનો બાળક સાથેનો પાસપોર્ટ સાઇઝનો એક ફોટો લગાવવાનો રહેશે, ત્યાર પછી જમણી બાજુએ અહીંયા બાળકનો પાસપોર્ટ સાઇઝનો ફોટો લગાવવાનો રહેશે, ત્યાર પછી સૌ પ્રથમ અહીંયા અરજદારના જે વાલી હોય તેને વાલીની માહિતી આપવાની રહેશે। તો તેમાં ક્રમ નંબર 1 ઉપર છે વાલીનું પૂરું નામ, જેમાં આ પ્રથમ બોક્સમાં અહીંયા અટક લખવાની છે અને ત્યાર પછી વાલીનું પૂરું નામ લખી લેવાનું છે। ત્યારબાદ ક્રમ નંબર 2 ઉપર છે અરજદારના વાલીના પિતાનું નામ, એટલે કે અરજદારની વાલી છે તેના પિતાની અટક અને તેના પિતાનું પૂરું નામ લખવાનું રહેશે। તો અહીંયા તમે સ્ક્રીન ઉપર જે તે વિગત જોઈ શકતા હશો, તો આ વિગત છે તે માત્ર નમૂનારૂપ છે જેથી તમને ખ્યાલ આવી શકે કે કઈ રીતે આખી વિગત ભરવાની છે। તો અહીંયા જે નામ અને સરનામા ડિસ્પ્લે થશે તે એક કાલ્પનિક નામ હશે, તે માત્ર તમને સમજાવવા માટે અહીંયા સ્ક્રીન ઉપર લખાયેલા આવતા હશે। ત્યાર પછી મિત્રો, ક્રમ નંબર 3 ઉપર છે અરજદારનો બાળક સાથેનો સંબંધ, એટલે કે અરજદાર જે વાલી હોય તેનો બાળક સાથે શું સંબંધ છે તો તે સંબંધ અહીંયા લખવાનો રહેશે। ત્યાર પછી મિત્રો, આપણે આગળ સ્ક્રોલ કરી અને જોતા જઈએ કે વિગતવાર આગળની વિગત શું આવે છે ત્યાં। તો મિત્રો, ક્રમ નંબર 4 ઉપર છે અરજદારના વાલીની જાતિ, એટલે કે અરજદારના જે વાલી છે તેની જાતિ કઈ છે, SC, ST, OBC કે જનરલ, જે કેટેગરીમાં આવતા હોય તે કેટેગરી અહીંયા લખી લેવાની રહેશે। ત્યાર પછી અરજદારના વાલીની પેટા જાતિ, તો અહીંયા છે તેની સામે અરજદારના વાલીની જે પેટા જાતિ હોય તે પેટા જાતિ લખી લેવાની છે। દાખલા તરીકે ઓબીસીના કોઈ વ્યક્તિ હોય અને તેઓની પેટા જાતિ ચુવાડિયા કોડી હોય તો અહીંયા તે રીતે પોતાની જે વાલીની પેટા જાતિ હોય તે લખી લેવાની રહેશે। ત્યાર પછી ક્રમ નંબર 5 ઉપર છે અરજદાર વાલીની ઉંમર, તો અહીંયા જે વાલીની ઉંમર લખી લેવાની છે। ત્યાર પછી વાલીનો ધર્મ અને અરજદારનું લિંગ, એટલે કે સ્ત્રી કે પુરુષ જે હોય અરજદાર તેની વિગત અહીંયા ટીકમાર્ક કરી લેવાની છે અને તે સિવાયનું
લાઈન આપી દેવાની છે, એટલે ચેકી નાખવાનું છે. ત્યાર પછી ક્રમ નંબર 6 ઉપર છે અરજદાર વાલીનું હાલનું સરનામું, તો અહીંયા છે તે અરજદાર વાલીનું હાલનું સરનામું લખી લેવાનું છે. ત્યાર પછી તેનો તાલુકો, તેઓનો જિલ્લો, આમ પૂરેપૂરું સરનામું લખી લેવાનું છે. ત્યાર પછી ક્રમ નંબર 7 ઉપર છે અરજદાર વાલીનું કાયમી સરનામું. જો હાલનું સરનામું અને કાયમી સરનામું એક જ હોય તો તે પ્રમાણે લખી લેવાનું છે, અને જો અલગ હોય તો કાયમી સરનામા જે અલગ સરનામું આવતું હોય તે લખી લેવાનું રહેશે. અને નીચે અરજદારનો મોબાઈલ નંબર અહીંયા આપી દેવાનો રહેશે. ત્યાર પછી ક્રમ નંબર 8 ઉપર છે અરજદારનું ઈમેલ એડ્રેસ, જો ઈમેલ એડ્રેસ ધરાવતા હોય તો અહીંયા લખી દેવું. ત્યાર પછી મિત્રો ક્રમ નંબર 9 ઉપર છે અરજદાર ગુજરાત રાજ્યમાં કેટલા સમયથી વસવાટ કરે છે, તો અરજદાર જેટલા સમયથી વસવાટ કરતા હોય તે સમયગાળો અહીંયા લખવાનો છે. તો અહીંયા દાખલા તરીકે કોઈ જન્મથી વસવાટ કરતો હોય તો અહીંયા લખી દેવાનું જન્મથી, અથવા તો મિત્રો 5 વર્ષ, 10 વર્ષ, 15 વર્ષ જેટલા વર્ષથી આ વસવાટ કરતા હોય તે સમયગાળો લખી દેવાનો રહેશે. ક્રમ નંબર 10 ઉપર છે અરજદાર વાલીનો વ્યવસાય, તો અરજદાર જે વાલી છે તે પોતે શું વ્યવસાય કરે છે તે વ્યવસાયની વિગત અહીંયા લખવાની રહેશે. તો મિત્રો ત્યાર પછી ક્રમ નંબર 11 ઉપર આવે છે અરજદાર વાલીના કુટુંબની વિગત, એટલે કે મિત્રો અરજદારના કુટુંબમાં કેટલા સભ્યો છે, તો તે સભ્યોના નામ, તેઓની ઉંમર, તેઓએ કેટલો અભ્યાસ કર્યો છે અને તેઓ શું વ્યવસાય કરે છે તેની વિગત ક્રમશઃ જેટલા સભ્યો હોય તે પ્રમાણે અહીંયા લખી લેવાની રહેશે. તો મિત્રો ત્યાર પછીનું જે પેજ છે તેમાં બાળકની વિગત આપવાની છે, જેમાં ક્રમ નંબર 12 ઉપર જોઈએ તો બાળકનું પૂરું નામ, તો તેમાં પહેલું બોક્સ છે તેમાં બાળકની અટક અને ત્યાર પછી બાળકનું પૂરેપૂરું નામ લખી લેવાનું છે. ત્યાર પછી ક્રમ નંબર 13 ઉપર છે બાળકની જન્મ તારીખ, તો બાળકની જે જન્મ તારીખ હોય તે અહીંયા લખી લેવાની છે, અને અરજીની તારીખે જેટલી ઉંમર થતી હોય તે વર્ષ અને માસમાં અહીંયા લખી લેવાની રહેશે. ત્યાર પછી બાળક સ્ત્રી છે કે પુરુષ તે પ્રમાણે ટીકમાર્ક કરી અને તે સિવાયનું છેકી લેવાનું રહેશે. ત્યાર પછી ક્રમ નંબર 14 ઉપર છે બાળક અભ્યાસ કરતું હોય તો તે શાળાનું નામ, અને જો શાળાના બદલે નાનું બાળક હોય અને આંગણવાડીમાં જતું હોય તો આંગણવાડી કેન્દ્રનું નામ અને તેનું સરનામું લખી લેવાનું રહેશે. ક્રમ નંબર 15 ઉપર છે બાળકના હાલના અભ્યાસનું ધોરણ, અથવા તો આંગણવાડીમાં અભ્યાસ કરતા હોય તો આંગણવાડીની વિગત લખવાની છે. ત્યાર પછી ક્રમ નંબર 16 ઉપર છે શાળાના આચાર્યનું નામ, એટલે કે બાળક જો શાળામાં ભણતું હોય તો તેના આચાર્યનું નામ લખવાનું છે, અને આંગણવાડીમાં જતું હોય તો તેના સંચાલકનું નામ અહીંયા લખી લેવાનું રહેશે. ક્રમ નંબર 17 ઉપર છે શાળાના આચાર્યનો કે પછી સંચાલકનો જે સંપર્ક નંબર હોય તથા ઈમેલ એડ્રેસ હોય તેની વિગત અહીંયા લખવાની રહેશે. તો મિત્રો આગળ જે બાળકના માતા પિતાની વિગતો અહીંયા લખવાની આવશે, જેમાં ક્રમ નંબર 18 ઉપર પિતાનું પૂરું નામ, તો તેમાં અટક નામ અને પિતાનું નામ, તો 18 નંબરમાં જે બાળક છે તેના પિતાની અટક, તેના પિતાનું નામ અને તેના દાદાનું નામ. તે જ પ્રમાણે ક્રમ નંબર 19માં જે બાળક છે તેની માતાનું પૂરેપૂરું નામ લખવાનું છે, તો તેમાં અટક લખવાની છે, ત્યાર પછી તેના માતાનું નામ અને ત્યાર પછી તેના પિતાનું નામ, એ પ્રમાણે આખે આખી વિગત લખી લેવાની છે. ત્યાર પછી મિત્રો ક્રમ નંબર 20 ઉપર છે પિતાના મૃત્યુની તારીખ, તો અહીંયા જો પિતા અવસાન પામ્યા હોય તો પિતાના મૃત્યુની તારીખ લખી દેવાની છે, અને જો માતા અવસાન પામ્યા હોય તો માતાના મૃત્યુની તારીખ લખી દેવાની છે, અને જો બંને અવસાન પામી ગયા હોય તો બંનેના મૃત્યુની તારીખ અહીંયા લખવાની રહેશે. ત્યાર પછી ક્રમ નંબર 21 ઉપર છે કે બાળકને હાલમાં ગુજરાત સરકારની અન્ય કોઈ યોજનાનો લાભ મળે છે કે કેમ, જો મળતો હોય તો હા લખવાનું અને ન મળતો હોય તો ના લખી દેવાનું છે, અને જો મળતો હોય તો તે કઈ યોજનાનો લાભ મળે છે તેની વિગત અહીંયા લખવાની રહેશે, અને જે યોજનાનો લાભ મળતો હોય તે યોજનાનું નામ અહીં લખવાનું રહેશે, અને તે કઈ તારીખથી લાભ મળવા માંડ્યો છે તેની તારીખ પણ અહીંયા લખવાની રહેશે. ત્યાર પછી આગળ ક્રમ નંબર 22 ઉપર જોઈએ તો બાળક 10 વર્ષથી મોટી ઉંમરનું હોય તો તેને બેંક ખાતાની વિગત અહીંયા આપવાની થશે, જેમાં બેંકનું નામ, શાખાનું નામ, ગામ કે શહેર, IFSC કોડ અને સેવિંગ્સ બેંક એકાઉન્ટ નંબર જે હોય તેની વિગત અહીંયા લખી લેવાની રહેશે. તો મિત્રો તેના અથવામાં ક્રમ નંબર 23 આપણે જોઈ લઈએ, તો ક્રમ નંબર 23માં છે બાળક 10 વર્ષથી નાની ઉંમરનું હોય
તો તેના જે પાલક વાલી છે તેના બેંક ખાતાની વિગત આપવાની રહેશે, જેમાં પણ આપણે બેંકનું નામ, શાખાનું નામ, ગામ કે શહેર, આઈએફએસસી કોડ અને સેવિંગ્સ બેંક એકાઉન્ટ નંબર આપવાનો રહેશે। ત્યાર પછી ક્રમ નંબર 24 ઉપર છે, બાળકના સગા ભાઈ બહેન હોય તો તેની માહિતી આપવાની છે। દાખલા તરીકે જે બાળકની માટે આપણે અરજી કરતા હોઈએ તેને કોઈ ભાઈ અથવા તો બહેન છે તો અહીંયા તેનું નામ, ઉંમર, સ્ત્રી છે કે પુરુષ અને તે શું અભ્યાસ કરે છે તેની વિગત આપવાની રહેશે। ત્યાર પછી મિત્રો ક્રમ નંબર 25 ઉપર સાક્ષીની વિગતો આવશે, જેમાં બે સાક્ષીની વિગત આપણે લખવાની થશે, જેમાં સાક્ષીનું પૂરું નામ અને તેઓનો મોબાઈલ નંબર લખી લેવાનો છે। ત્યાર પછીની જે કોલમ છે તેમાં સાક્ષીનું પૂરેપૂરું સરનામું લખી લેવાનું છે અને ત્યારબાદ અહીંયા સાક્ષીની સહી લેવાની રહેશે। ત્યાર પછી મિત્રો આપણે છેલ્લે ક્રમ નંબર 26 ઉપર જોઈએ તો અરજી સાથે રજૂ કરવાના આધારોની વિગત, એટલે કે આ અરજી સાથે તમારે કયા કયા ડોક્યુમેન્ટ જોડવાના થશે તેની વિગત આપેલી છે, જેમાં નોંધ પણ લખેલી છે કે ક્રમ નંબર 1-4માં દર્શાવેલા દસ્તાવેજો જોડવા ફરજિયાત છે, જ્યારે ક્રમ નંબર 5-7માં દર્શાવેલા દસ્તાવેજો અરજીની તારીખથી 3 માસમાં રજૂ કરવાના રહેશે। એટલે કે મિત્રો જે 1-4 નંબર ઉપર દર્શાવેલા છે તે ડોક્યુમેન્ટ અરજી સાથે જ જોડવાના રહેશે અને જે 5-7ના ડોક્યુમેન્ટ છે તે જો ન હોય તો 3 માસની અંદર તમારે રજૂ કરવાના રહેશે। તો ક્રમશઃ આપણે ડોક્યુમેન્ટ જોતા જઈએ તો ક્રમ નંબર 1 ઉપર છે બાળકનો જન્મનો દાખલો અથવા તો શાળા છોડ્યાનું પ્રમાણપત્ર। ત્યાર પછી ક્રમ નંબર 2 ઉપર છે બાળકના પિતાનું મરણનું પ્રમાણપત્ર। ક્રમ નંબર 3 ઉપર છે બાળકના માતાનું મરણનું પ્રમાણપત્ર। ક્રમ નંબર 4 ઉપર છે બાળકના આધાર કાર્ડની નકલ। ક્રમ નંબર 5 ઉપર છે બાળક અથવા તો અરજદાર વાલીના બેંક ખાતાની પાસબુકના પ્રથમ પાનાની નકલ અથવા તો ચેકબુકનું રદ કરેલું પાનું। ત્યાર પછી મિત્રો ક્રમ નંબર 6 ઉપર છે અરજદાર પાલક વાલીના આધાર કાર્ડની નકલ અને છેલ્લે ક્રમ નંબર 7 ઉપર છે બાળક હાલમાં જે ધોરણમાં અભ્યાસ કરતો હોય તે અંગેનું શાળા કે આંગણવાડીનું પ્રમાણપત્ર। તો આ પ્રમાણપત્ર જો બાળક અભ્યાસ કરતું હોય તો તમે શાળા અથવા આંગણવાડીમાં જશો તો ત્યાંથી આચાર્ય અથવા તો આંગણવાડીના જે કાર્યકર હોય તેઓ છે તે બોનોફાઇડ પ્રમાણપત્ર તમને આપી દેશે। તો મિત્રો આ પ્રમાણે કુલ 7 ડોક્યુમેન્ટ છે તે મુખ્યમંત્રી બાળ સેવા યોજના અન્વયેના જે અરજી ફોર્મ છે તેની સાથે જોડવાના હોય છે। તો આ આખે આખું ફોર્મ તમે જોઈ શકો છો। ત્યાર પછી અહીંયા એકરારનામું આવે છે અને એકરારનામા પછી અહીંયા તારીખ લખી અને અહીંયા અરજદાર વાલીએ સહી અથવા તો અંગૂઠાનું નિશાન કરી અને અંગૂઠો બંધાવી દેવાનો હોય છે। તો આ પ્રમાણેનું આખું ફોર્મ છે। ત્યાર પછીનું જે પેજ છે તે આખે આખું પેજ કચેરીના ઉપયોગ માટેનું છે તો તે પણ તમે આપની સમક્ષ જોઈ શકો છો। તો આ પ્રમાણે તમે આખે આખું ફોર્મની વિગતો ભરી અને તમારે આ ફોર્મ છે તે જિલ્લા બાળ સુરક્ષા અધિકારીની કચેરીએ મોકલવાનું રહેશે અથવા તો તમે રૂબરૂ અથવા પોસ્ટ દ્વારા પણ આ ફોર્મ મોકલાવી શકો છો। તો મિત્રો આશા રાખું છું કે મુખ્યમંત્રી બાળ સેવા યોજના અન્વયેની જે ફોર્મ ભરવામાં કોઈ પણ જાતની તકલીફ નહીં પડે અને જો કંઈ તકલીફ પડે તો તમે નીચે કોમેન્ટ બોક્સમાં પણ જણાવી શકો છો। તો મિત્રો જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાય તો કોમેન્ટ કરજો અને હા આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું નવા વિડીયો સાથે, ત્યાં સુધી રજા લો, જય હિન્દ, વંદે માતરમ।